કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, મકાઈની ઘણી ઘણી અલગ અલગ વાનગી બનતી હોય છે, પરંતુ હું આજે મકાઈની એવી ચટાકેદાર અને ચટપટી વાનગી લઈને આવી છું કે એ બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે. અને મિત્રો, આપણે સાથે સાથે એ પણ જોઈશું કે મકાઈના દાણા કઈ રીતે ફટાફટ કાઢી શકાય. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસિપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કેમકે તમારી એક લાઇકથી મને નવી નવી રેસિપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો, અને નવી રેસિપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસિપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે હાથેથી મકાઈના દાણા જો ફટાફટ કાઢવા હોય તો એ કઈ રીતે કાઢી શકાય. મિત્રો, સૌથી પહેલાં આ રીતે આપણે મકાઈને સાફ કરી લઈશું. મકાઈના જે રેસા હોય એ પણ બધા કાઢી લઈશું. હવે આ મકાઈ જે છે એને વચ્ચેથી બે પાર્ટ કરી નાખશું. આ રીતે અડધા કટ કરી અને જે સાઈડની સ્ટાર્ટિંગની મકાઈ હોય ને એને થોડી આ રીતે કાઢી લઈશું. અને જે મકાઈના ત્રણ લાઇન હોય, ત્રણથી ચાર લાઇન, એ આ રીતે એક એક કરી કરી અને ત્રણથી ચાર લાઇન આપણે કાઢી લેવાની છે. ત્રણથી ચાર લાઇન કાઢશું ને ત્યારે થોડી જ મહેનત થશે, પછી તો જુઓ તમે ફટાફટ કેવી રીતે નીકળે છે. આ રીતે ત્રણ લાઇન આપણે કાઢી લીધી છે, અને ત્યાર પછી આ જે મકાઈનો ડોડો છે એને આ રીતે આપણે ફેરવી લઈશું સહેજ. અને જે લાઇન છે ને એને લાઇનમાં આ રીતે લાઇન કટ કરી લઈશું. ફટાફટ થઈ જાય છે, છેલ્લે સુધી આ રીતે ફટાફટ થઈ જશે, જરાય વાર નહીં લાગે. એક મિનિટમાં કે બે મિનિટમાં તો આખો ડોડો આ રીતે દાણાનો નીકળી જશે અને ફટાફટ નીકળી જશે. તમારે આ રીતે કાઢવા હોય તો એક કિલો જો મકાઈ હોય ને તમારી, તો 5-10 મિનિટમાં 1 કિલો મકાઈના દાણા નીકળી જાય છે. હવે આ રીતે બીજા ડોડાની પણ કાઢી લીધી છે મેં મકાઈ, અને ફટાફટ નીકળી ગઈ છે. મારી પાસે બીજી પણ ટ્રીક છે, હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. તો આ રીતે બધા મકાઈના દાણા કાઢી લીધા છે. હવે ગેસ ઉપર આપણે કુકર મૂકીશું, એની અંદર આપણે તેલ નાખીશું. મિત્રો, આની જગ્યાએ તમે બટર પણ યુઝ કરી શકો છો અને ઘી પણ યુઝ કરી શકો છો. જેને બટર અને ઘી વધારે ભાવતું હોય એ લોકો આ બટર અને ઘીમાં કરે તો વધારે ટેસ્ટી લાગશે. તો અત્યારે આપણે તેલનો યુઝ કર્યો છે, તો તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે બધી જ મકાઈ નાખી દઈશું. મિત્રો, તમને મકાઈની કઈ વાનગી સૌથી વધારે ભાવે છે એ મને કમેન્ટ કરીને કહેજો. મકાઈની ઘણી બધી અલગ અલગ વાનગીઓ છે, પણ તમારી ફેવરિટ કઈ છે ને એ તમારે મને કમેન્ટ કરવાની છે. તો આ રીતે આપણે બધી જ મકાઈ નાખી દઈશું. અને મિત્રો, તમને આ વિડીયો ગમે ને તો તમે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એ પણ આ રીતે બનાવી શકે. ખૂબ જ ટેસ્ટી બને છે. તો તેલની અંદર આ રીતે થોડું હલાવી અને થોડી મકાઈને આપણે ફ્રાય કરી લઈશું. મકાઈના દાણા ફ્રાય થોડી વાર થઈ જાય, લગભગ 2 મિનિટ આપણે હલાવી લઈશું. અને ત્યાર પછી કુકરને આપણે ઢાંકવાનું નથી, પણ આ રીતે ઉપર ઢાંકણ રાખી દેવાનું છે. તો હવે અહીંયા મેં ડુંગળી લઈ લીધી છે. ડુંગળીના આ રીતે મોટા કટકા કરી મિક્સરમાં નાખી દઈશું, અને ત્યાર પછી થોડી લસણની કળીઓ પણ નાખી દઈશું. અને આ બધું સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું. જુઓ, તમે એકદમ સરસ ક્રશ થઈ ગયું છે, એની સરસ મસ્તીની પેસ્ટ બની ગઈ છે. તો એ પેસ્ટ બનાવીએ ને ત્યાં સુધીમાં આપણી મકાઈ જે છે સરસ રીતે ફ્રાય પણ થઈ ગઈ છે, થોડી ઘણી બફાઈ પણ ગઈ છે. તો આ તેલમાં જે બફાઈ છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે મકાઈને થોડી સાઈડમાં લઈ લઈએ. આપણે સાઈડમાં લઈ અને ત્યાર પછી ત્યાં જે તેલ આવે ને એ તેલની અંદર થોડું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું અને થોડા એવા મીઠા લીમડાના પાન પણ નાખીશું. પણ એ પહેલાં આપણે થોડું જે જીરું છે અને હિંગ છે એને તેલમાં પકવી લઈએ. તેલમાં પાકી જાય એટલે આપણે મીઠા લીમડાને આ રીતે ચોળીને નાખવાનું છે, જેથી એનો જે સુગંધ છે ને એ બધામાં ભળે અને એનો ટેસ્ટ વધી જાય. તો આ રીતે મીઠા લીમડાને થોડું ચોળી લેવાનું અને મસળી લેવાનું, ત્યાર પછી અંદર નાખવાનું. હું તો ઘણી વખત શું કરું છું કે મીઠા લીમડાનું સુકવણી કરી અને સુકવણીનો જે પાવડર હોય ને એ જ અંદર નાખી દઉં, જેથી કોઈ મીઠો લીમડો કાઢે જ નહીં અને આપણા ખાવામાં પણ આવે અને
આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે. તો હવે જે આપણે ડુંગળી ક્રશ કરેલી હતી ને એ આપણે એની અંદર એડ કરી દઈએ અને ડુંગળી આમ થોડી સરસ રીતે હલાવી લઈએ. મિક્સ થઈ જાય એટલે એનો કાચો ટેસ્ટ નીકળી જાય એટલા માટે આપણે એને સાતળવા દેવાની છે. કારણ કે આમાં તેલ જ છે, પાણી તો છે નહીં, તો ડુંગળીનું જે પાણી છે ને એ બળી જાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાની છે. હવે એને પણ આ રીતે ઢાંકી અને થોડીવાર પાકવા દઈશું. ત્યાં સુધીમાં આપણે હજી એક પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં 3 ટમેટા લીધા છે મીડિયમ સાઇઝના, તો એની આપણે આ રીતે પ્યુરી બનાવી લેવાની છે. કાચા કાચા ટમેટાની પ્યુરી બનાવવાની છે. તો આ ડુંગળી જે છે ને આપણે એટલી પ્રોસેસ કરી ને ત્યાં ડુંગળી સરસ સોતે થઈ ગઈ છે અને ટ્રાન્સપરન્ટ અને થોડી એવી લાઇટ પિંક કલર જેવી લાગવા માંડશે. તો આ બધી ડુંગળી થઈ ગઈ ત્યાં પછી આપણે એમાં મસાલા કરી લઈએ. તો એમાં આપણે થોડું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી એમાં થોડી એવી આપણે ખાંડ ઉમેરીશું. ઘણા મારા જેવા હોય ને એને એવા પ્રશ્ન થાય કે સ્વીટ કોર્ન છે તો એમાં ખાંડ નાખવાની? હા, પણ બીજા જે ખટાશને ખારાશને બેલેન્સ કરવા માટે થોડી એવી ખાંડ નાખવાની છે. તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું નાખી દેવાનું છે અને થોડું ધાણા જીરું પાવડર નાખવાનું છે. આ રીતે આપણે નાની નાની 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખી દઈશું અને ત્યાર પછી એને સરસ રીતે હલાવી લઈશું અને બધા મસાલા સરસ મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી મિક્સ થઈ ગયા પછી એની અંદર આપણે થોડું એવું દહીં નાખીશું. દહીં જે છે એ બહુ ખાટું નથી લેવાનું અને મોડું લેવાનું છે. જો મોડું લેશો ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે. જો ખાટું લેશો તો એક ખટાશવાળું શાક બનશે. જો તમને ખટાશવાળું શાક ભાવતું હોય કે ખટાશવાળી વાનગી કોઈ ભાવતી હોય તો એ તમે ખટાશવાળું દહીં લઈ શકો છો, પરંતુ હું તો મોડું જ દહીં લઉં છું કારણ કે એનો ટેસ્ટ વધારે સરસ આવે છે. તો અહીંયા મેં 4-5 ચમચી જેટલું દહીં લીધું છે, બધું દહીં એની અંદર નાખી દીધું છે. અને ત્યાર પછી આપણે જે ટોમેટોનું પ્યુરી બનાવી હતી ને એ પ્યુરી બધી જ એની અંદર આપણે નાખી દઈશું. હવે એને પણ સરસ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. મિત્રો, આમ તો તમે મારી ઘણી બધી વાનગીઓ જુઓ છો એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. પરંતુ મિત્રો, તમે મારી જે જે વાનગી જોઈ છે એમાંથી તમને સૌથી વધારે વાનગી કઈ ગમે છે એ મને કમેન્ટમાં કહેજો. મિત્રો, હવે આની અંદર 1 કપ જેટલું આપણે પાણી નાખી દઈશું અને પાણીને મિક્સ કરી લઈશું. અને આ મિક્સ થઈ ગયું છે. હવે હજી એક આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે. તો થોડી એવી આપણે એની અંદર હળદર ઉમેરી દઈએ. હળદરથી પણ ટેસ્ટ વધે છે, તો હળદરને પણ આપણે મિક્સ કરી લઈએ. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે કૂકરને ઢાંકી દેવાનું છે. અને હા મિત્રો, તમારે બહુ ગ્રેવી વધારે ન કરવી હોય ને તો તમે પાણી નહીં ઉમેરતા એટલે ગ્રેવી વધારે નહીં બને. તો આ મારે થોડું ગ્રેવીવાળું કરવું હતું થોડું, એટલે મેં પાણી ઉમેર્યું છે. હવે જુઓ, આ સરસ રીતે ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. અને જો તમારે ગ્રેવી ના કરવી હોય, ઓછી કરવી હોય, તો પાણી નહીં ઉમેરતા. અને આ રીતે મસ્ત ટેસ્ટી શાકની પણ જરૂર ના પડે ને એ મસ્ત રેસીપી બની ગઈ છે. આ તમે રોટલી કે પરાઠા કે થેપલા સાથે ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને પછી મને કહેજો કે તમે આ વાનગી મારી કેવી લાગી. તો મિત્રો, તમને આ મારી રેસીપી છેલ્લે સુધી જોયા પછી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, તમે જ્યારે કમેન્ટ કરો છો ને તો મારો ઉત્સાહ તમારી સમક્ષ નવી નવી વાનગીઓનો ખજાનો લઈ આવવાનો ઉત્સાહ વધતો જાય છે. તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને લાઇકને કમેન્ટ કરતા રહેજો. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશેની જુઓ છો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.